નમસ્તે બાલ દોસ્તો, આજે હું તમારા માટે એક સરસ મજાની વાર્તા લઈને આવ્યો છું. આકાશમાં એક વાદળ હતું. એ વાદળને એવું થયું કે મારે નીચે ધરતી ઉપર ફરવા જવું છે. ત્યાં કેટલી સરસ મજાની બાળકો રમતો રમે છે, બગીચામાં હિંચકા ખાય છે, લપસણી ખાય છે, કેટલી મજા પડે. તો એકવાર મારે એ બાળકો સાથે રમવું છે. વાદળનો વિચાર એણે સુરજદાદાને કીધો કે સુરજદાદા, મારે ધરતી ઉપર બાળકો સાથે રમવા જવું છે અને ફરવા જવું છે. મારે મોલમાં પણ જવું છે, મારે શોપિંગ કરવું છે. સુરજદાદા કહે કે બહુ સરસ, જાઓ, વાંધો નહીં. પણ સુરજદાદા, મને એકલાને જતા બહુ બીક લાગે છે, મને કંપની આપશો? સુરજદાદા કહે કે ના, કંપની તો હું કેમ આપું, મારે તો રોજ સવારે ઉગવાનું, સાંજે આથમવાનું, સમય ચૂકી જવાય તો બધાને તકલીફ પડે, એટલે કંપની નહીં આપું. વાદળ તો ગભરાઈ ગયો, ચાંદા મામાના ઘેર ગયો. ચાંદા મામા, તમે ધરતી ઉપર મારી સાથે આવશો? ચાંદા મામા કે કેમ, શું થયું? કે મારે ફરવા જવું છે, બાળકો સાથે રમવા જવું છે, શોપિંગ કરવું છે. ઓહો, પણ કે હું તો ના આવી શકું, રાત્રે તો મારે આખા આકાશમાં અજવાળું પાથરવાનું હોય, પૃથ્વી પર અજવાળું પાથરવાનું હોય, હું ના આવી શકું. વાદળ કે મારી સાથે કોઈ આવતું નથી. એને તો બરાબરની હિંમત ભેગી કરી અને ઉત્સાહ તો હતો જ, અને આવ્યું ધરતી ઉપર અને એક સરસ મજાના બગીચામાં હિંચકા પાસે ગયું. બગીચામાં તો સમીર, નીલુ, અજય, આરતી, અમન બધા બાળકો રમતા હતા. વાદળને તો બહુ મજા પડી, એણે તો પેટ ભરીને હિંચકા ખાધા. આમ આગળ જાય, પાછળ જાય, આગળ જાય, પાછળ જાય, એને તો મજા પડી ગઈ. પછી લપસણી ખાવા ગયો. પગથિયા ચડે, ઉપર જાય ને સરર કરતું નીચે ઉતરે. આહાહા, વાદળને તો બહુ મજા પડી. બગીચામાં સરસ મજાના રંગબેરંગી ફૂલો જોયા, બાળકો સાથે બીજી રમતો રમ્યું, ગિલ્લી દંડા રમ્યું, ક્રિકેટ પણ રમ્યું. પછી એને એમ થયું કે હવે મારે શોપિંગ પણ કરવાનું છે. એટલે વાદળ તો ધીમે 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 નીકળ્યું. રસ્તામાં એણે સરસ મજાના વાહનો જોયા, બે પૈડાના વાહનો, ચાર પૈડાના વાહનો, છ પૈડાના વાહનો, ગાયો, ભેંસો, બધું જોતા જોતા એને તો મજા પડી. મોલથી થોડાક જ નજીક પહોંચતા જ સામે બે કૂતરાઓ ભસવા લાગ્યા. વાદળ તો ગભરાઈ ગયું. ઓહો હો 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 હો, પાછળ પડ્યા કૂતરાઓ તો. વાદળ વધારે ગભરાયો અને મોલમાં જવાને બદલે એ તો કૂતરાની બીકથી સીધું આકાશમાં જતું રહ્યું. અને વાદળ હવે એકલું ક્યારેય નીચે નથી આવતું. બાળકો કોની સાથે આવતું હશે તમે વિચાર કરજો. અને તમને તમારા મિત્ર સાથે રમવું હોય તો તમે કઈ રમત રમો, કેવી રીતે રમો, તો મજા આવીને આવજો બાળ દોસ્તો.